लाकड़ी सहित बनासकांठा में वरियाड़ी की खेती करता खेडूतों ने गत वर्षनी सरखामणीए खूबज नीचा भाव मळता खेडूतों ने भारे नुकसान। कोरोना नामनी महामारीए विश्वने पोताना भरणामां लीधुं छे त्यारे खेडूतोनी वात करवामां आवे तो लॉकडाउनना कारणे पाकनी योग्य निकास अने सप्लाई ना थता पाक पाछळ मळता भाव बिलकुल नीचा प्रमाणमां मळी रह्या छे, જેથી દેવાદાર ખેડૂતોને વધુ દેવાદાર બનવાનો વારો આવ્યો છે। વાત કરવામાં આવે તો લાખણી સહિત સમગ્ર જિલ્લામાં વરિયાળીનું વાવેતર કરતા ખેડૂતોને ભારે નુકસાન પડી રહ્યું છે। ગયા વર્ષે વરિયાળીનો ભાવ 1500 થી 2200 રૂપિયા પ્રતિ 20 કિલો એ પાછળ મળતો હતો, જે આ વર્ષે 50% ઘટાડો થતાં એટલે કે 700 થી 900 ભાવ મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વરિયાળીના આટલા નીચા ભાવ વરિયાળીની ખેતી સામે નહીવત હોવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। એક તરફ આત્મનિર્ભર બનવાની વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ ખેડૂતો આત્મનિર્ભર છે, ખેતી આત્મનિર્ભર છે, સ્વદેશી છે, છતાં પણ ગત વર્ષની સરખામણીએ મોંઘવારીમાં ભાવ અડધા 50% ખેડૂતોને ભાવ આપવામાં આવે છે। બીજી તરફ ખાતર બિયારણના ભાવો ડબલ હોય છે, જેનો ઘટાડો ક્યારેય થતો નથી। જંતુનાશક દવાનો ઘટાડો થતો નથી, ખાતરના ભાવનો ઘટાડો થતો નથી, મજૂરીના ભાવનો ઘટાડો થતો નથી, પરંતુ ઉત્પાદન જ્યારે થાય છે ત્યારે ઉત્પાદનમાં જે પાક પાકે છે તેના 50% ભાવ મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એક તો કોરોના મહામારીને ભયંકર ભરડો લીધો છે, ત્યારે ખેડૂતોને પોતાની વરિયાળીના પાકને પણ ડબલ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ અંગે સરકાર કંઈક વિચાર કરે તે ખૂબ જરૂરી છે। ખેડૂતોને ગત વર્ષની સરખામણી આ વર્ષે વધુ ભાવ મળવા જોઈએ, જેની જગ્યાએ 50% ઓછો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોને શું પોઝિશન છે આ વખતે? વરિયાળીમાં ભાવની તકલીફ છે, ગયા વર્ષ કરતી 40% ભાવ ઓછો છે। ગયા વર્ષમાં 1300-1400 રૂપિયે મણ વરિયાળી વેચાતી હતી, અત્યારે 700-800 રૂપિયે જ વેચાય છે। એના કારણે ખેડૂતના ઉપર આમ તો ભારણ પહેલાં હતું જ, લોકડાઉનના કારણે ગ્રાહકી ઓછી હોવાના કારણે આ ફેરે ખેડૂતને વરિયાળીમાં ભાવ ઓછા મળવાથી ખેડૂતના ઉપર ભારણ વધી ગયું છે અને ખેડૂત દાડે દાડે પાયમાલ થઈ જાય છે અને દાડે દાડે ખેડૂતના ઉપર વ્યાજનું ચક્કર ચડે જાય છે। એનાથી ખેડૂતની આર્થિક હાલત બહુ ખરાબ થઈ ગઈ। વરિયાળીની ખેતીનો ખર્ચો બહુ મોઘો પડે છે, બરાબર છે? એની દવા વધારે મોઘી આવે છે, એનામાં ખાતર નાખવાનું મોઘો આવે છે, એનામાં મજૂરી ખૂબ કરવાની આવે છે, એ બધું ભેગું કારણ આ ભાવે વરિયાળી વેચો તો ખેડૂતને કોઈ પોસાતું નથી।